વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ હવે આપણે ગયા લેક્ચરની અંદર ટૂંકનો ચલાવી હતી માનવ વિકાસ અહેવાલ એટલે કે માનવ વિકાસ આંક માનવ વિકાસ આંક એટલે કે એચડીઆઈ જ ટૂંકનો ચલાવી હતી માનવ વિકાસ આંક એચડીઆઈ આજે આપણે ટૂંકનો ચલાવીશું માનવ વિકાસ અહેવાલ કઈ ટૂંકનો ચલાવીશું માનવ વિકાસ અહેવાલ તો માનવ વિકાસ અહેવાલનું ટૂંકું નામ છે એચડીઆર એચડીઆર તો જુઓ માનવ વિકાસ અહેવાલ ટૂંકનો નામ છે એચડીઆર એટલે પહેલાં આપણે લખી શકાય કે એચડીઆરનું પૂરું નામ છે હુમન ડેવલપમેન્ટ રિપોર્ટ હવે આ ખ્યાલ માનવ વિકાસ અહેવાલ કોણે અને ક્યારે રજૂ કર્યો હતો તો માનવ વિકાસ અહેવાલ યુએન ડીપી દ્વારા યુ દ્વારા ઓગણીસો નેવુંના ના વર્ષમાં માનવ વિકાસ અહેવાલ એનો મતલબ એચડીઆર બહાર પાડવામાં આવે છે બીજા નંબરમાં લખવાનું માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં કુલ કેટલા દેશોનો સમાવેશ કર્યો તો દેશોનો મતલબ છે એકસો ને દેશોને માનવ વિકાસ આંક એટલે કે એચડીઆઈના મૂલ્યના આધારે એટલે અહીંયા આપણે એટલું લખવાનું કે માનવ વિકાસ અહેવાલની અંદર બે હજાર પંદરમાં કેટલા દેશોનો સમાવેશ કર્યો એકસો ને ઇઠ્યો એકસો દેશોનો સમાવેશ કર્યો હવે પ્રશ્ન બનાવવાનો કે માનવ વિકાસ આંક એટલે એચડીઆઈને આધારે વિશ્વના દેશોના કેટલા ભાગ પડ્યા તો ચાર વિભાગમાં વેચી શકાય કેટલા વિભાગમાં ચાર ચારના નામ અહીંયા સાથે આપ્યા છે એ આપણે લખવાના ઉચ્ચતમ માનવ વિકાસ ઉચ્ચ માનવ વિકાસ મધ્યમ માનવ વિકાસ નિમ્ન માનવ વિકાસ આમ ચાર પ્રકારો અહીંયા પૂરા કરવા ચલો માનવ વિકાસની અંદર પ્રથમ ક્રમે આવતો દેશ એનું નામ છે નોર્વે અને નોર્વેનો માનવ વિકાસ આંખ છે જીરો પોઈન્ટ નવસો ચુમ્માલીસ અને પ્રથમ ક્રમ છે બીજા ક્રમે કયો દેશ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાનો માનવ વિકાસ આંક છે જીરો પોઈન્ટ નવસો પાંત્રીસ ત્રીજા ક્રમે આવતો દેશ એનું નામ છે સ્વિટ્ઝરલેન્ડ અને એનો માનવ વિકાસ આંક છે જીરો પોઈન્ટ નવસો ને ત્રીસ અને એશિયાના દેશનું નામ છે સિંગાપુર સિંગાપુરનો માનવ વિકાસ આંક છે જીરો પોઈન્ટ નવસો બાર અને વિશ્વના દેશોમાં એનો ક્રમ અગિયારમો અહીંયા ફૂદડી મારવાની અહીંયા ધ્યાન આપજો ભારતનો માનવ વિકાસ આંક છે જીરો છસો નવ અને વિશ્વના દેશોમાં ભારતનો ક્રમ કે તો એકસો ને ત્રીસમો આ પ્રશ્ન પૂછી શકાય બે હજાર પંદરમાં ભારતનો માનવ વિકાસ આંખ તો ઝીરો પોઈન્ટ છસો નવ વિશ્વના દેશોમાં ભારતનો ક્રમ એકસો ને ત્રીસ મો આ ચારમાંથી ઉચ્ચતમ માનવ વિકાસ ઉચ્ચ માનવ વિકાસ મધ્યમ માનવ વિકાસ અને નિમ્ન માનવ વિકાસ આ ચારમાંથી ભારતનો સમાવેશ જમા થાય તો જુઓ મધ્યમ માનવ વિકાસ અને છેલ્લો દેશ જુઓ કયો આપ્યો ભારત એટલે આ પ્રશ્ન અહીંયા આપ્યો છે જુઓ અહીંયા પુદરી મરાઈ મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે ભારતનો સમાવેશ કઈ વિકાસ શ્રેણીમાં થાય તો ભારતનો સમાવેશ મધ્યમ માનવ વિકાસ શ્રેણીમાં થાય અને આ પ્રશ્ન પૂછાશે સૌથી નીચા ક્રમે કયો દેશ આવે છેલ્લો ક્રમ એટલે એકસો ને ક્રમ દેશનું નામ કયું નાઇજર અને એનો માનવ વિકાસ આંક છે ઝીરો પોઈન્ટ ત્રણસો ને અડતાલીસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો કમસે કમ તમારા નવથી દસ મુદ્દાનો ટોપિક થયો પણ આ નવથી દસ મુદ્દા થયા એ બધાને આપણે એક એક ભાગમાં આપણે વેચી શકાય કેટલા ભાગમાં એક ભાગ તો ફરીથી ધ્યાન આપજો શું નામ આપ્યું માનવ વિકાસ અહેવાલ ટોપિકનું નામ આપ્યું છે માનવ વિકાસ અહેવાલ તો પહેલો આપણો પ્રશ્ન એ બનશે કે માનવ વિકાસ અહેવાલના ટૂંકું નામ શું આપ્યું આર અને આરનું પૂરું નામ છે હુમન ડેવલપમેન્ટ રિપોર્ટ તો પહેલો પ્રશ્ન એ બનશે માનવ વિકાસ અહેવાલ એચડીઆર આ ખ્યાલ કોણે અને ક્યારે રજૂ કર્યો હતો તો લખવાનું પહેલા મુદ્દામાં કે માનવ વિકાસ અહેવાલનો ખ્યાલ યુ એનડી પી ક્યારે તો ઓગણીસો નેવુંમાં માનવ વિકાસ અહેવાલનો ખ્યાલ બહાર પાડવામાં આવ્યો છે બીજું નંબર બે માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં કુલ કેટલા દેશોનો સમાવેશ કર્યો તો દેશોના નામ છે એકસો ને દેશો માનવ વિકાસ આંક એચડીઆઈના આધારે એનો સમાવેશ કર્યો માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં કેટલા દેશોનો સમાવેશ કર્યો એકસો ઇઠ્યાસી દેશોનો સમાવેશ કર્યો હજુ પ્રશ્ન છે માનવ વિકાસ આંકના આધારે વિશ્વના દેશોને કેટલા ભાગમાં વહેંચી શકાય તો ભાગ કેટલા લખવાના ચાર ભાગમાં વહેંચી શકાય હવે પહેલો પ્રશ્ન માનવ વિકાસ આંકના આધારે પ્રથમ ક્રમે આવતો દેશ પ્રથમ ક્રમે આવતા દેશનું નામ નોર્વે અને નોર્વેનો માનવ વિકાસ આંક કેટલો તો જીરો પોઈન્ટ નવસો ચુમ્માલીસ છે આ પ્રશ્ન પૂછી શકાય માનવ વિકાસની અંદર પ્રથમ ક્રમે આવતો દેશ નોર્વે અને નોર્વેનો માનવ વિકાસ છે જીરો પોઈન્ટ નવસો ચુમ્માલીસ પ્રથમ ક્રમ હવે માનવ વિકાસ આંકના આધારે બીજા ક્રમે બીજા ક્રમે આવતો દેશ કયો ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાનો માનવ વિકાસ આંક છે જીરો પોઈન્ટ નવસો પાંત્રીસ ત્રીજા ક્રમે આવતો દેશ ત્રીજા ક્રમે આવતા દેશનું નામ સ્વિટ્ઝરલેન્ડ અને એનો માનવ વિકાસ આંક છે જીરો પોઈન્ટ નવસો ને ત્રીસ અને એશિયાનો દેશ આપ્યો છે એશિયાની અંદર આવતો દેશ કયો સિંગાપુર એનો માનવ વિકાસ આંક જીરો પોઈન્ટ નવસો ને બાર વિશ્વના દેશોમાં એનો ક્રમ કે તો અગિયારમો ક્રમ અને આ પ્રશ્ન પૂછાશે જ બે હજાર પંદરમાં ભારતનો માનવ વિકાસ આંક બે હજાર પંદરમાં ભારતનો માનવ વિકાસ આંક જીરો પોઈન્ટ છસો નવ વિશ્વના દેશોમાં ભારતનો ક્રમ એકસો ને ત્રીસમો ભારતનો સમાવેશ કઈ શ્રેણીમાં થાય તો લખવાનું મધ્યમ માનવ વિકાસવાળી શ્રેણીમાં અથવા મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં ભારતનો સમાવેશ થાય અને સૌથી નીચા ક્રમે આવતો નીચા ક્રમ કે અથવા છેલ્લા ક્રમે આવતો દેશ કે તો છેલ્લા ક્રમે આવતો દેશ એટલે કે નાઇજર અને એનો માનવ વિકાસ છે ઝીરો પોઈન્ટ ત્રણસો અડતાલીસ તો અહીંયા જે જે પોઈન્ટો તમને કીધા એ બધા અંદર નોંધ કરવા અને ફરી એક વખત નીચે કોષ્ટકમાં ધ્યાન આપજો ચાલ હવે છે ઉચ્ચતમ માનવ વિકાસ માનવ વિકાસ આંકના આધારે વિશ્વના દેશોના કેટલા ભાગમાં વહેંચ્યા ચાર પહેલું ઉચ્ચતમ માનવ વિકાસ ઉત્તમ માનવ વિકાસમાં કેટલા દેશોનો સમાવેશ કર્યો એકથી ઓગણપચાસ એનો માનવ વિકાસ આંખ સરેરાશ કેટલો તો જીરો પોઈન્ટ આઠસો ને બેથી પણ વધુ ઉચ્ચતમ માનવ વિકાસમાં કયા કયા દેશોનો સમાવેશ કર્યો તો નોર્વે ઓસ્ટ્રેલિયા સ્વિટરલેન્ડ ડેનમાર્ક નેધરલેન્ડ અમેરિકા સિંગાપુર બ્રિટન જાપાન અને ફ્રાન્સ તો આમાં આપણે પહેલા ક્રમે નોર્વે હતો બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા હતો ત્રીજા ક્રમે સ્વિટરલેન્ડ હતો અને સિંગાપુરનો ક્રમાંક અગિયારમો હતો તો કોઈવાર પ્રશ્ન પૂછાય નોર્વે ઓસ્ટ્રેલિયા સ્વિટ્ઝરલેન્ડ ડેનમાર્ક નેધરલેન્ડ અમેરિકા સિંગાપુર બ્રિટન જાપાન અને ફ્રાન્સ આ કયા ક્રમે કામનો સમાવેશમાં થાય તો ઉચ્ચતમ માનવ વિકાસમાં ઉચ્ચતમ માનવ વિકાસમાં કેટલા દેશો આવે એકથી ઓગણપચાસ આ ઓછું પૂછાશે એનો સરેરાશ માનવ વિકાસ આંક છે જીરો પોઈન્ટ આઠસો બે થી પણ વધુ હવે અહીંયા ઉચ્ચ માનવ વિકાસ બીજો ટોપિક કયો આપ્યો ઉચ્ચ માનવ વિકાસ ઉચ્ચ માનવ વિકાસમાં કેટલા દેશો આવે તો અહીંયા પચાસ હતા એટલે ત્યાંથી આગળ વધારવાના પચાસ થી એકસો ને પાંચ દેશો એનો માનવ વિકાસ આંક કેટલો તો જીરો પોઈન્ટ થી જીરો પોઈન્ટ સાતસો ને અઠ્ઠાણું અને ઉચ્ચતમ ઉચ્ચ ઉચ્ચ માનવ વિકાસની અંદર કેટલા કયા દેશો આવે તો રશિયા મલેશિયા ઈરાન શ્રીલંકા મેક્સિકો બ્રાઝિલ ચીન થાઈલેન્ડ અને જમૈકા હવે પ્રશ્ન છે આપ ફૂદડી મરાઈએ એટલે એનો મતલબ પ્રશ્ન પૂછાશે મધ્યમ માનવ વિકાસ મધ્ય માનવ વિકાસમાં કેટલા દેશો આવે તો અહીંયા એકસો પાંચ પૂરા થયા એટલે અહીંયા એકસો છ થી એકસો દેશો એનો માનવ વિકાસ આંખ ઝીરો પોઈન્ટ પાંચસો પંચાવનથી જીરો પોઈન્ટ છસો અઠ્ઠાણું દેશોના નામમાં ઇન્ડોનેશિયા ફિલિપિન્સ દક્ષિણ આફ્રિકા ઈરાક અને મેન અહીંયા ભારત ભારત આગળ આપણે પોઈન્ટ કર્યો છે એ પૂછી શકાશે હવે આવ્યા નિમ્ન માનવ વિકાસ નિમ્ન માનવ વિકાસમાં કેટલા દેશો આવ્યા એકસો ચુમ્માલીસથી એકસો ને દેશો એકસો અઠ્યાસી એ છેલ્લો ક્રમાંક છે એનો માનવ વિકાસ આંખ ઝીરો પોઈન્ટ પાંચસો પચાસથી પણ નીચે આવે અને એના દેશોના નામ છે કેન્યા પાકિસ્તાન નાઇજેરિયા ઝિમ્બાબ્વે અને નાઇજર આ નાઇજરનો ક્રમાંક એકસો અઠ્યાસી અને માનવ વિકાસમાં આનો છેલ્લો ક્રમ આવે ચાલો ફરી એક વખત ધ્યાન આપજો માનવ વિકાસ આંકના આધારે અથવા માનવ વિકાસ અહેવાલના આધારે વિશ્વના દેશોને કેટલા ભાગમાં વેચ્યા તો ચાર ભાગ પહેલું નામ ઉચ્ચતમ માનવ વિકાસ ઉચ્ચતમ માનવ વિકાસમાં કેટલા દેશોનો સમાવેશ કર્યો એકથી ઓગણપચાસ એનો સરેરાશ માનવ વિકાસ આંક કેટલો તો જીરો પોઈન્ટ આઠસો બેથી વધુ દેશોના નામ નોર્વે ઓસ્ટ્રેલિયા સ્વિઝરલેન્ડ ડેનમાર્ક નેધરલેન્ડ અમેરિકા સિંગાપુર બ્રિટન જાપાન અને ફ્રાન્સ બીજું ઉચ્ચ માનવ વિકાસ ઉચ્ચ માનવ વિકાસમાં કેટલા દેશો આવ્યા તો પચાસથી એકસો પાંચ દેશોનો સંખ્યા કેટલી પચાસથી એકસો પાંચ સરેરાશ માનવ વિકાસ આંખ કેટલો તો જીરો પોઈન્ટ સાતસોથી જીરો પોઈન્ટ સાતસો અઠ્ઠાણું દેશોના નામ રશિયા મલેશિયા ઈરાન શ્રીલંકા મેક્સિકો બ્રાઝિલ ચીન થાઇલેન્ડ અને જમૈકા હવે પ્રશ્ન છે મધ્યમ માનવ વિકાસ મધ્યમ માનવ વિકાસમાં કેટલા દેશોનો સમાવેશ થાય તો એકસો છ થી એકસો ને તેતાલીસ એવા દેશોનો માનવ વિકાસ આજ છે જીરો પોઈન્ટ પાંચસો પંચાવનથી જીરો પોઈન્ટ છસો અઠ્ઠાણું દેશોના નામમાં ઇન્ડોનેશિયા ફિલિપિન્સ દક્ષિણ આફ્રિકા ઈરાક અને ભારત ઉપર રાઉન્ડ મારવાનો એનો મતલબ ભારતનો સમાવેશ કઈ શ્રેણીમાં થયો મધ્યમ માનવ વિકાસમાં થયો હવે અહીંયા નિમ્ન માનવ વિકાસ નિમ્ન માનવ વિકાસમાં કેટલા દેશો આવે તો એકસો ચુમ્માલીસથી એકસો ને અઠ્યાસી દેશો એનો સરેરાશ માનવ વિકાસ છે જીરો પોઈન્ટ પાંચસો પચાસથી નીચે દેશોના નામ છે કેન્યા પાકિસ્તાન નાઇજેરિયા જિમ્બાબ્વે અને મેન નાઇજર છે મેન કયો ટોપિક છે નાઇજર આ કોષ્ટક ચોપડાની અંદર ઉતારવાનું એમાં આ ઉત આ એક બે ત્રણ ચાર એવો ક્રમ આપવાનો આ ઉતારવાનું વિભાજન ઉતારવાનું આ નહીં ઉતારો તો ચાલશે અને આ દેશોના નામ ખાસ ઉતારવા જુઓ હવે ભારતનો માનવ વિકાસ આંક જુઓ ભારતનો માનવ વિકાસ આંક ઓગણીસો નેવું ના વર્ષમાં કેટલો હતો તો જીરો પોઈન્ટ ચારસો અઠ્યાવીસ બે હજારના વર્ષમાં કેટલો તો ઝીરો પોઈન્ટ ચારસો છન્નું બે હજાર દસની અંદર ઝીરો પોઈન્ટ પાંચસો અને બે હજાર ચૌદ છે એમાં ઝીરો પોઈન્ટ ચાર બાકી તો આપણા ઉપર કીધું બે હજાર પંદરમાં ભારતનો માનવ વિકાસ આંક કેટલો તો ઝીરો પોઈન્ટ નવ બસ તો અહીંયા ભારતનો માનવ વિકાસ આંક આપ્યો છે કયા વર્ષમાં કેટલો તો જુઓ ભારતનો માનવ વિકાસ આંક ઓગણીસો નેવુંમાં જીરો પોઈન્ટ ચારસો અઠ્યાવીસ બે હજારના વર્ષમાં ઝીરો પોઈન્ટ ચારસો છન્નું બે હજાર દસમાં પોઈન્ટ પાંચસો બે હજાર ચૌદમાં પોઈન્ટ છસો ચાર અને બે હજાર પંદરમાં ભારતનો માનવ વિકાસ આંક કેટલો તો ઝીરો પોઈન્ટ છસો નવ તો આ લખવાની કોઈ જરૂર નથી ઉપર આવી જાય અહીંયા તમે જોઈ શકો છો ભારતનો માનવ વિકાસ આંક ઝીરો પોઈન્ટ છસો નવ ક્રમાંક એકસો ને ત્રીસમો ચલો અહીંયા ક્રમ આપ્યો છે અહીંયા દેશ આપ્યો છે અને એચડીઆઈ એટલે માનવ વિકાસ આંક આપ્યો છે ચલો ભારતનો માનવ આ શ્રીલંકા શ્રીલંકાનો માનવ વિકાસ આંક કેટલો છે તો શ્રીલંકાનો માનવ વિકાસ આંક ઝીરો પોઈન્ટ સાતસો ઓગણસાઠ ક્રમાંક તોંતેર ચીનનો માનવ વિકાસ આંક છે ઝીરો પોઈન્ટ સાતસો સત્યાવીસ અને ક્રમાંક નેવું માલદીવ એનો માનવ વિકાસ આંક છે જીરો પોઈન્ટ સાતસો છ ક્રમાંક એકસો ને ચાર અહીંયા પુદડી મારવાની ભારતનો આવ્યું ભારતનો માનવ વિકાસ આંક કેટલો તો જીરો પોઈન્ટ છસો નવ ક્રમાંક એકસો ને ત્રીસમો હવે તમે જોઈ શકો છો ભારતનો છસો નવ છે અને આ બધા સાતસો વાળા એટલે પ્રશ્ન પૂછાય ભારત કરતાં વધુ માનવ વિકાસ ધરાવતા દેશોના નામ તો ભારત કરતાં વધુ માનવ વિકાસ ધરાવતા દેશોમાં પેલું શ્રીલંકા ચીન માલદીવ તો અહીંયા આપણે નીચે આપી જ છે જુઓ કોષ્ટકના નીચે અને આ આપણે લખવાનું જ ચલો ભારતના પડોશી દેશોમાં શ્રીલંકા પછી ચીન પછી માલદીવ આ બધાની સ્થિતિ ભારતથી પણ ઘણી સારી છે માનવ વિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે એટલે પ્રશ્ન પૂછાય ભારતથી વધુ ભારતથી વધુ માનવ વિકાસ ધરાવતા દેશો કયા કયા તો શ્રીલંકા ચીન અને માલદીવ આ કોષ્ટક લખવાની જરૂર નથી પણ કોષ્ટકના નીચેનું લખવાનું છે ચાલો હવે ભૂતાન ભૂતાનનો માનવ વિકાસ આંક કેટલો તો ઝીરો પોઈન્ટ છસો પાંચ ક્રમાંક એકસો બત્રીસ હવે આવ્યા બાંગ્લાદેશ બાંગ્લાદેશનો માનવ વિકાસ છે ઝીરો પોઈન્ટ પાંચસો સિત્તેર ક્રમાંક એકસો નેપાળ નેપાળનો માનવ વિકાસ આંક છે ઝીરો પોઈન્ટ પાંચસો અડતાલીસ ક્રમાંક એકસોને પિસ્તાલીસ પાકિસ્તાન એનો માનવ વિકાસ છે ઝીરો પોઈન્ટ પાંચસો ક્રમાંક એકસોને સુડતાલીસ મ્યાનબાર મ્યાનબારનો માનવ વિકાસ છે ઝીરો પોઈન્ટ પાંચસો છત્રીસ ક્રમાંક એકસો ને અડતાલીસ અફઘાનિસ્તાન એનો માનો વિકાસ છે ઝીરો પોઈન્ટ ચારસો ક્રમાંક એકસો ને જુઓ અહીંયા ભારતનો છસો નવ છે પછી બધા ભારતથી ઓછા છે તો પ્રશ્ન પૂછી શકાય કે ભારત કરતા ઓછો માનવ વિકાસ ધરાવતા દેશોના નામ ભારતનો છસો નવ આ બધા છસો નવથી ઓછા એમાં ભૂતાન પછી બાંગ્લાદેશ બધા છસો નવથી ઓછા નેપાળ પાકિસ્તાન મ્યાનમાર અને અફઘાનિસ્તાન એટલે એના માટે અહીંયા આપણને પોઈન્ટ આપવામાં આવ્યો છે તો જુઓ ભારત કરતાં ઓછો માનવ વિકાસ હાથ ધરાવતા દેશોમાં કયા દેશો તો ભૂતાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન મ્યાનમાર અફઘાનિસ્તાન આવા દેશોમાં ભારત કરતાં નીચા ક્રમે માનવ વિકાસ છે તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં બધું લખવાની જરૂર નથી બે પોઈન્ટ આપણે નોંધ કરવાના છે ચલો ભારત કરતાં વધુ માનવ વિકાસ ધરાવતા દેશોના નામ તો ભારત કરતાં વધુ માનવ વિકાસ ધરાવતા દેશોના નામ શ્રીલંકા ચીન માલદીવ અને ભારત કરતાં ઓછો માનવ વિકાસ ધરાવતા દેશોના નામ બાંગ્લાદેશ ભૂતાન નેપાળ પાકિસ્તાન મ્યાનમાર અફઘાનિસ્તાન આવા દેશોને એમાં સમાવેશ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક વધારાનું છે ખાલી આપણે ધ્યાનમાં રાખીને એને સમજવાનું છે ચાલો અહીંયા જુઓ શું આપ્યું છે વિશ્વની અંદર પ્રથમ પાંચ ઉચ્ચ માનવ વિકાસ સૂચકાંક ધરાવતા દેશો છે અને એમાં ભારતનો માનવ વિકાસ સૂચકાંક તો જુઓ પહેલું નોર્વે જે આપણા ઉપર ભણ્યા નોર્વેનો માનવ વિકાસ આંક કેટલો આપ્યો ચલો પ્ર પાંચ માનવિક વિશ્વના પાંચ પ્રથમ ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશો અહીં જુઓ પહેલું નોર્વે નોર્વેનો માનવ વિકાસ આંખ છે ઝીરો પોઈન્ટ નવસો ચુમ્માલીસ જે આપણે આગળ ભણ્યા જન્મ સમયનું એનું અપેક્ષિત આય છે એક્યાસી પોઈન્ટ છ વર્ષ અપેક્ષિત શાળાકીય વર્ષ છે સત્તર પોઈન્ટ પાંચ શાળાકીય સરેરાશ વર્ષ છે બાર પોઈન્ટ છ અને માથાડી ટ્રાષ્ટ્રીય આવક છે ચોસઠ હજાર નવસો બાણું ડોલર આ બધાની અંદર નોર્વેના આંકડા વધારે છે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાનો માનવ વિકાસ આંક છે ઝીરો પોઈન્ટ નવસો પાંત્રીસ જન્મ સમયનું ઓસ્ટ્રેલિયાનું અપેક્ષિત આયુષ્ય બ્યાસી પોઈન્ટ ચાર વર્ષ અપેક્ષિત શાળાકીય વર્ષ વીસ પોઈન્ટ બે શાળાકીય સરેરાશ વર્ષ તેર વર્ષ અને માથાડી આવક છે બેતાલીસ પોઈન્ટ આ બેતાલીસ હજાર બસો ને એકસઠ સ્વિટરલેન્ડ એનો માનવ વિકાસ આંખ છે ઝીરો પોઈન્ટ નવસો ત્રીસ જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય તેસી વર્ષ શાળાકીય અપેક્ષિત વર્ષ પંદર પોઈન્ટ આઠ વર્ષ શાળાકીય સરેરાશ વર્ષ બાર પોઈન્ટ આઠ અને સ્વિટરલેન્ડની માથાડી આવક છે છપ્પન હજાર ચારસો એકત્રીસ ડોલર ડેનમાર્ક આયા ડેનમાર્કનો માનવ વિકાસ છે ઝીરો પોઈન્ટ નવસો ત્રેવીસ જન્મ સમયનું અપેક્ષિત આય છે પોઈન્ટ બે વર્ષ શાળાકીય અપેક્ષિત શાળાકીય વર્ષ અઢાર પોઈન્ટ સાત શાળાકીય સરેરાશ વર્ષ બાર પોઈન્ટ સાત અને માથાડી છે ચુમ્માલીસ હજાર જીરો ડોલર નેધરલેન્ડ એનો માનવ વિકાસ છે ઝીરો પોઈન્ટ નવસો બાવીસ નેધરલેન્ડનું જન્મ સમયનું અપેક્ષિત હોય એક્યાસી પોઈન્ટ છ વર્ષ અપેક્ષિત શાળાકીય વર્ષ સત્તર પોઈન્ટ નવ સરેરાશ શાળાકીય વર્ષ અગિયાર પોઈન્ટ નવ માથાડી પિસ્તાલીસ હજાર પાંત્રીસ ડોલર હવે ભારત આવ્યા અગત્યનું ભારતની માથા ભારતનો માનવ વિકાસ આંક ઝીરો છસો નવ જન્મ સમયનું ભારતનું અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષ અડસઠ વર્ષ અપેક્ષિત શાળાકીય વર્ષ અગિયાર પોઈન્ટ સાત વર્ષ શાળાકીય સરેરાશ વર્ષ પાંચ પોઈન્ટ ચાર અને ભારતની માથાડી ટાવક પાંચ હજાર ચારસો સત્તાણું ડોલર આ પાંચ દેશોમાંથી વધુ ના આવડે તો નોર્વેની બધી વસ્તુ તૈયાર કરવાની અને ભારતની બધી વસ્તુ તૈયાર કરવાની હવે આખા ટૉપિકની અંદર તમારે શું લખવાનું છે એ ફરી એક વખત કહું ત્યાં તમારે ધ્યાન આપવાનું જો માનવ વિકાસ અહેવાલ એની અંદર તમે નંબર આપશો તો કમસે કમ અહીંયા દસ મુદ્દા પૂરા થશે એટલા બધો ભાગના આપણે એક ભાગ ગણીશું આ ચાર ભાગ આપેલા છે ચાર મુદ્દા એના આપણે બીજો ભાગ ગણીશું ચલો આ બીજો ભાગ ગણીશું અને ત્રીજા ભાગની અંદર આ બે મુદ્દા લખવાના એક અને આ બે આ નીચેનું કશું લખવાની જરૂર નથી ચાલો હવે આપણે માનવ વિકાસ અહેવાલ પૂરો કર્યો હવે આપણો પ્રશ્ન ધ્યાન આપજો માનવ વિકાસ સામેના પડકારો તો લખવાનું છે માનવ વિકાસ અહેવાલમાં અહીં રાઉન્ડ મારવાનો પ્રથમ પાંચ દેશોની સાથે સરખામણી કરતા જણાય જણાઈ આવે છે કે અહીંયા રાઉન્ડ મારવાનો ભારતે બધા જ નિર્દેશકો આરોગ્ય શિક્ષણ અને આવક એના ક્ષેત્રોમાં ઘણી મજા કાપવાની બાકી છે મજા એટલે સફળતા મેળવવાની બાકી છે માનવ વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનોના નહીં પણ સજીવ માનવ સંપદાના વિકાસ સાથે સીધો સંબંધ છે તો આની કંઈ જરૂર નથી જુઓ માનવ વિકાસ અહેવાલમાં કેટલા પ્રથમ પાંચ દેશોની સાથે અહીંયા ઉપર પાંચ દેશો આપણે ભણ્યા નોર્વે ઓસ્ટ્રેલિયા સ્વિટરલેન્ડ ડેનમાર્ક નેધરલેન્ડ આ પાંચ પછી ભારત આવે તો આ દેશોની સરખામણીમાં એવું જણાય છે કે ભારતે બધા જ નિર્દેશકો જેમ કે આરોગ્યની બાબતમાં શિક્ષણની બાબતમાં આવક એટલે માથાદીઠ આવક રાષ્ટ્રીય આવક આ બધાની અંદર ઘણી સફળતા મેળવવાની બાકી છે માનવ વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનોના નહીં પરંતુ સજીવ માનવ સંપાના વિકાસ સાથે સીધો સંબંધ છે ચાલો હવે અગત્યનો પ્રશ્નમાં ધ્યાન આપજો માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિ માટે પડકારો દર્શાવ્યા છે એટલે મુદ્દાનું નામ જુઓ મુદ્દાનું નામ આપ્યું છે માનવ વિકાસ સામેના પડકારો તો તમારો જવાબ સ્ટાર્ટ માનવ વિકાસ સામેના પડકારો ત્રણ આપ્યા પહેલાં પડકારનું નામ સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય બીજાનું નામ લેન્કિંગ સમાનતા એનો મતલબ સ્ત્રી પુરુષ સમાનતા અને ત્રીજું મહિલા સશક્તિકરણ તો ફરીથી ધ્યાન આપજો માનવ વિકાસ સામેના પડકારો કેટલા અને કયા કયા છે તો માનવ વિકાસ સામેના પડકારો ત્રણ છે સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય લૈન્કિંગ સમાનતાનો મતલબ સ્ત્રી પુરુષ સમાનતા અને મહિલા સશક્તિકરણ છે ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમને ટોપિક ચલાયો માનવ વિકાસ અહેવાલ એચ ડી આર એ રહી ટૂંકનો જ લખવાની અને છેલ્લા આપણે આવો પ્રશ્ન લખવાનો માનવ વિકાસ સામેના પડકારો વિશે સમજાવો તો માનવ વિકાસ સામેના પડકારો ટોટલ આપ્યા કેટલા તો ત્રણ લખવાના એક સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય બીજું લૈકિંગ સમાનતા એટલે કે સ્ત્રી પુરુષ સમાનતા અને ત્રીજું મહિલા સશક્તિ ઉપકરણ આ બે વસ્તુ એક ટૂંકનો માનવ વિકાસ અહેવાલ એચડીઆર અને પડકારોના નામ એટલા સુધી ચોપડાની અંદર નોંધ કરવાનું ઓકે થેન્ક યુ